પ્રભાતમ મિત્રો, આઠમા ધોરણનો પહેલો પાઠ અથવા તો પ્રસ્તાવનામાં જે વંદના, સરસ્વતી વંદના હતી, એ વંદના નામનો પહેલો પાઠ આપણે આગળ ઉપરના લેક્ચરમાં ભણ્યા હતા. હવે એના પછી ચિત્રપદાની નામના બે પાઠ આપેલા છે. ચિત્રપદાની એક અને બે, એમ બે પાઠ તરીકે આપેલા છે ચિત્રપદાની. હવે એને સમજવા હોય તો એને સમજવા માટે આ થોડુંક ગ્રામર કે વ્યાકરણ જે છે એ સમજવું જરૂરી છે. એટલે એના માટે આપણે અહીંયા પહેલાં થોડું ગ્રામર સમજી લઈએ અને પછી એ પાઠ ઉપર જઈશું. વ્યાકરણની દ્રષ્ટિએ શરૂઆત જે છે એનો આ પાયો છે, મી વહ મહસી થહ થ અને તી તહ અંતી, જે વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો છે. વર્તમાનકાળ આત્મને પદના પ્રત્યયો પણ આવે છે, પણ આગળ ઉપર આપણે એની ચર્ચા કરશું વિશેષ. અત્યારે આપણે જેટલું જરૂરી છે એટલું લેશું. તો વર્તમાનકાળ કાળ જે છે એ ત્રણ છે. વર્તમાન સમયમાં થતી ક્રિયા દર્શાવવા માટે વર્તમાનકાળ, ભવિષ્યમાં થનારી ક્રિયા જે છે દર્શાવવાની હોય તો એના માટે ભવિષ્યકાળ છે, અને આગળના ટાઈમમાં થઈ ગયેલી, ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે યસ્તન ભૂતકાળ આપણે શીખવાનું થશે. તો અહીંયા આપણે વર્તમાનકાળ જે છે કે જે ચાલુ ક્રિયા છે એ દર્શાવવા માટે વર્તમાનકાળ છે. અને સંસ્કૃતમાં પુરુષ જે છે ત્રણ પુરુષ અને ત્રણ વચન છે. ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં એક વચન અને બહુવચન છે, એવી રીતે આપણે અહીંયા એક વચન, દ્વિવચન અને બહુવચન એમ ત્રણ વચન છે અને ત્રણ પુરુષ છે, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. હું એ ઉત્તમ પુરુષ કે પહેલો પુરુષ કહી શકાય. હું કોઈ ક્રિયા કરું છું તો હું ખાવું છું, હું પીવું છું એમ કહું તો એ ક્રિયા જે છે એમાં પહેલો પુરુષ જે છે ઉત્તમ પુરુષ આવે. પછી સામેવાળી વ્યક્તિને આપણે કંઈક કહેવું, તું ખાય છે, તું રમે છે, તો એ મધ્યમ પુરુષ, સામેની છે બીજો પુરુષ છે મધ્યમ પુરુષ. અને આપણે હું અને તું એમ ઉત્તમ પુરુષ ને મધ્યમ પુરુષ બે વાતો કરતા હોય તો એ અન્ય પુરુષ વિશે કંઈક વાત કરવાની આવે તો એ અન્ય પુરુષ જે છે એમાં પાછા ત્રણ હોય, કાં તો કે પુલિંગ વિશે આપણે વાત કરી છે, કાં તો સ્ત્રીલિંગ વિશે વાત કરી છે, કાં તો કોઈ નાની અંતર જાતિ નપુંસક વિશે વાત કરી છે. તો એ અહીંયા આપણે ગ્રામર જે છે એની દ્રષ્ટિએ જે પ્રત્યયો કે જે રૂપો આવશે એની ચર્ચા કરશું. હવે પહેલાં ઉત્તમ પુરુષની વાત કરી તો એમ કેવું હોય કે હું રમું છું, તો હું માટે અહીંયા આપણે અસ્મદનો ઉપયોગ કરશું. અસ્મદ સર્વનામના આ રૂપો છે, અહમ, આવામ અને વયમ. આમ તો આની સાત વિભક્તિ છે, આ બધાની સાત સાત વિભક્તિ છે. ત્વમ, યુવમ, યુયમ જે છે એ યુષ્મદ એટલે બીજા પુરુષ માટે વપરાશે, અને આ જે છે એ પુલિંગ માટે, સહ તવ તે, સા તે તાહા સ્ત્રીલિંગ માટે, નપુસકલિંગ માટે, તદ તે તાન. એટલે પહેલાં આપણે ઉત્તમ પુરુષની વાત કરી તો હું એમ કહું હું રમું છું, તો હું માટે શું આવશે અહીંયા, અહમ આવશે. અહમ એટલે હું, અને રમું છું એના માટે ક્રીડ ધાતુ છે. ક્રીડ, ક્રીડ ધાતુ. હવે ધાતુ જે છે ધાતુના આમ તો દસ ગણ છે, ધાતુ જે છે એના દસ ગણ છે, દસ વિભાગ છે. પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ એમ દસ વિભાગ છે. પણ એમાંથી આપણે પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો એ ચાર ગણ વિશે જ ભણવામાં આવે છે. ધોરણ છ થી દસ સુધીમાં ચાર ગણ જે છે એના વિશેની વિશેષ ચર્ચા હોય છે. બીજા ત્રીજા બીજા જે ગણો છે બે ગણના પ્રકાર, ટૂંકમાં આ પ્રકારે પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો, અને એ સિવાયના બાકીના જે છે બીજા પ્રકારમાં આવે, બીજા ગણના વિભાગમાં આવે. તો એ એક વિભાગ જે છે આપણે ભણવાનો છે, બીજો વિભાગ ભણવાનો થતો નથી. એટલે પહેલો ગણ જે છે એમાં ગણની નિશાનીઓ હોય છે. મૂળ તો ગણ જે છે વિભાગ છે, દરેકની એક ઓળખ હોય, જેમ સમાજ છે, સમાજમાં પણ જુદા જુદા પ્રકારના વિભાગ છે ને, પટેલ છે ને, બ્રાહ્મણ છે ને, વાણિયા છે ને, આવા બધા સમાજ છે ને, સમાજમાં પણ વળી પાછા પેટા વિભાગે હોય છે. કડવા પાટીદાર હોય, લેવા પાટીદાર હોય, કોળી પટેલ હોય એમ હોય છે ને, પટેલ કહેતા હોય, પણ આ રીતે બધા જુદા જુદા હોય. એમ આ દસ ગણ છે, અને દસ ગણના એની ઓળખાણ આપવા માટે એના વિકરણ પ્રત્યયો હોય છે, જેમ એના સમાજના અમુક રીતિરિવાજોના આધારે નક્કી થાય કે આવા પ્રકારના રીતિરિવાજો આ સમાજમાં છે, આવા પ્રકારના રીતિરિવાજો આ સમાજમાં છે. એમાં ગણ જે છે એની ઓળખ માટેના એક નિશાની કે એક વિકરણ પ્રત્યય એને કહેવામાં આવે છે. તો પહેલો ગણ જે છે એનો વિકરણ પ્રત્યય અ છે. પછી ચોથો ગણ જે છે
એનો વિકરણ પ્રત્યય ય છે. જો ફરીથી પહેલો ગણ જે છે એમાં અ વિકરણ પ્રત્યય છે, પછી ચોથો ગણ છે એમાં ય વિકરણ પ્રત્યય છે, પછી છઠ્ઠા ગણમાં પણ અ અને દસમા ગણમાં અય. આ એની ઓળખાણ છે. કોઈ પણ ધાતુ હોય એ ધાતુની પાછળ આ વિકરણ પ્રત્યય લાગે. પહેલા ગણની ધાતુ હોય તો એને વિકરણ પ્રત્યય અ લાગે, ચોથા ગણની ધાતુ હોય તેને વિકરણ પ્રત્યય ય લાગે. દાખલા તરીકે પહેલા ગણમાં પથ ધાતુ આપણે લઈએ તો પઠ પછી વત્તા અ અને વત્તા આ જે મી વહ સી કેથી એક હોય તો એક વચનમાં આવવાનો તી લઈ છે આપણે અન્ય પુરુષમાં, તો એનું આખું રૂપ બને છે પઠ હતી. આ પહેલા ગણને વિકરણ પ્રત્યય અ લગાવી દીધો છે. પહેલા ગણમાં અને છઠ્ઠા ગણમાં બંનેમાં વિકરણ પ્રત્યય અ આવે છે તો એની ઓળખાણ જે છે એ સામાન્ય રીતે અમુક છઠ્ઠા ગણના ધાતુ જે છે બહુ ઓછા છે એ યાદે રાખવા પડે. અને બીજા નંબરમાં પહેલા ગણનો જે વિકરણ પ્રત્યય અ લાગે છે ત્યારે ક્યારેક ધાતુમાં કોઈ ફેરફાર થતો હોય છે, જ્યારે છઠ્ઠા ગણના વિકરણ પ્રત્યય લગાવવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. સામાન્ય ભેદ છે, બહુ મોટો ભેદ નથી એટલે બહુ સ્પષ્ટ ન થાય. પણ છઠ્ઠા ગણની ધાતુ અમુક આપણે યાદ રાખી લેવાની રહે કે આટલી છઠ્ઠા ગણની ધાતુઓ છે. લીખ ધાતુ છઠ્ઠા ગણની છે તેમાં અ પ્રત્યય લાગે તે પણ લીખ વત્તા અ વત્તા તે બરાબર લીખ હતી એમ થાય. એટલે ક્રીડ ધાતુ છે તો એ પણ પહેલા ગણની છે તો ક્રીડામી મી જે છે ઉત્તમ પુરુષ એક વચન જે છે એમાં પહેલાં અહમ હું એમ કે હું રમું છું તો અહમ અને ક્રીડ ધાતુની પાછળ શું લગાવવાનું મી ક્રીડામી. પછી એમ કહેવામાં આવે કે અમે બંને રમીએ છીએ તો આવામ અને પછી ક્રીડ ધાતુની પાછળ શું લગાવવાનું વહ ક્રીડા વહ. વયમ તો ક્રીડા મહ. પછી એમ કહેવામાં આવે કે તું રમે છે તો ત્વમ યુષ્મદ સર્વનામમાં ત્વમ ત્વમ પછી એની સાથે ક્રીડ ધાતુની સાથે શું આવશે સી ક્રીડ સી. તમે બંને રમો છો તો યુવામ અને ક્રીડ થહ. તમે બધા રમો છો તો યુયમ ક્રીડ થ. એટલે ટૂંકમાં અહીંયા અહમ આવામને વયમ જે છે એની સાથે મી વહ અને મહ ક્રમશઃ લાગે. પછી ત્વમ યુવામ અને યુયમ જે છે એની સાથે ક્રમશઃ સી થહ અને થ લાગે. હવે હું અને તું એમ બે વ્યક્તિઓ વાત કરતા હોય અને ત્રીજા વ્યક્તિ વિશે વાત કરતા હોય તો એ ત્રીજો વ્યક્તિ જે છે એ પુરુષ હોય કે સ્ત્રી છે કે નાની અંતર જાતિ છે ખબર નથી આપણને, તો જેના વિશે વાત કરતા હોય પુરુષ હોય તો પુરુષને કયા પ્રત્યયો લાગે એ જોઈ લો. માનો કે તે રમે છે એમ કહેવામાં આવે તો તે કોઈ પુરુષ છે તો સહ પુલિંગ છે સહ અને ત્રીજા પુરુષમાં તી આવશે ક્રીડતી. તે બંને રમે છે એમ કહેવામાં આવે તો તૌ ક્રીડતઃ અને તે બધા રમે છે એમ કહેવામાં આવે તો તે ક્રીડંતી. એટલે અહીંયા જે ત્રીજો પુરુષ છે એમાં સહ તૌ તે એની સાથે તી તહ અને અંતી ક્રમશઃ આવશે બરાબર. એવી જ રીતે કોઈ સ્ત્રીલિંગ છે તેણી રમે છે એમ કહેવામાં આવે તો તેણી માટે સા સ્ત્રીલિંગ છે તેણી સા તો એમાં પણ છે તો ત્રીજો પુરુષ એટલે પ્રત્યય તો ત્રીજા પુરુષને જ લાગવાના એટલે એમાં પણ આ તી તહ અને અંતિજ ક્રમશઃ લાગશે. સા ક્રીડતી અહીંયા સા અને ક્રીડતી. પછી તે બે વચનો બે તેણી બંને રમે છે એમ કહેવામાં આવે તો તે ક્રીડતઃ અને તેણી બધી રમે છે એમ કહેવામાં આવે તો તાહા ક્રીડંતી. એટલે એમાં પણ આની જેમ જ ક્રમશઃ તી તહ અંતિ જ લાગે. પછી તે પડ્યું છે એમ કહેવામાં આવે નાની અંતર જાતિ તે પુસ્તક પડ્યું છે એમ કહેવામાં આવે તો તે માટે તત પુલિંગ તે તત પતતી તે પડ્યું છે તે બંને પુસ્તક પડ્યા છે એમ કહેવામાં તો તે
પતતઃ અને તે બધા પડ્યા છે તો તાની પતંતિ એટલે અહીંયા જે છે એ આ ત્રીજા પુરુષમાં પુલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ત્રણેય સાથે તીતઃ અંતિ લાગશે એટલે ચિત્રપદાની તમે જે જુઓ છો એમાં એક સહ તૌ તે એમાં સહ અને તે નો ઉપયોગ કરેલો છે અને એમાં એક એસહ શબ્દ પણ વાપરેલો છે હવે એવું છે કે જે નજીકની વસ્તુ છે એના માટે આપણે એમ કહીએ કે એસહ આ ચોક છે આ બોર્ડ છે એમ નજીકની વસ્તુ છે તો એના માટે આ શબ્દ વપરાય પણ સામે કેવું બારીનું વાત કરે તો તે બારી છે એમ હું કહી શકું તે બારી છે તે ખુરશી છે તે લાકડી છે તે બેગ છે એ દૂર છે એટલે એના માટે આપણે તે કહેવાનું રહે દૂરની વસ્તુ માટે તે અને નજીકની વસ્તુ માટે આ તો આ શબ્દ વાપરવાનો આવે છે અહીંયા આ માટે એસહ શબ્દ વપરાય છે હવે એમાં પણ જો પુરુષની વાત આવતી હોય પુલિંગ શબ્દ હોય આ એમ કહેવામાં આવે એમાં જે પુલિંગ હોય તો એમાં એસહ આવે જેમાં સહ છે ને એમાં તમારે આગળ ખાલી એસ એ જ લગાવવાનો છે એ લગાવી દો એટલે શું થશે એસહ એ તો અને એ તે પુલિંગ હોય તો એસહ એ તો અને એ તે સ્ત્રીલિંગ હોય તો એસા એ તે એતાહા અને નપુંસકલિંગ હોય તો એતત એ તે એતાને આ નજીકની વસ્તુ છે એના માટે એસહ શબ્દ વપરાય છે એમાં પુલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં આગળ ખાલી એ જ લગાવવાનો છે સહ તૌ તે એમાં આગળ એ લગાવો એટલે એસહ એ તો એ તે એ પ્રમાણે બને છે સ્ત્રીલિંગમાં એ લગાવો એટલે એસા એ તે અને એતાહા એમ બને છે નપુંસકલિંગમાં એતત એ તે અને એતાને અને એના માટે પછી તીતઃ અંતિ જ લાગે અન્ય પુરુષ જે હોય એને શું લાગે ત્રીજો પુરુષ જે છે અહીંયા ત્રીજો પુરુષ છે તો અહીંયા પણ ત્રીજો પુરુષ લગાવવાનો ટૂંકમાં વ્યાકરણમાં જે છે એ પહેલો પુરુષ છે અહમ જે છે આ એ અસ્મદ એટલે પહેલા પુરુષની વાત છે અને યુષ્મદ એટલે બીજા પુરુષની સામેવાળા વ્યક્તિની વાત છે તો અહીંયા પહેલો પુરુષ હોય તો એના માટે પ્રત્યયો જે છે સામે વર્તમાનકાળની ક્રિયા દર્શાવવા માટે પહેલા પુરુષને જ લાગે ઉત્તમ પુરુષને જ અહીંયા મધ્યમ પુરુષ કે બીજો પુરુષ જે છે એની સાથે જે લાગશે એમાં મધ્યમ પુરુષના કે ઉત્તમ બીજા પુરુષના જ પ્રત્યયો લાગશે અને આ જે છે એ ત્રીજો પુરુષ છે અન્ય પુરુષ છે એની સાથે આ ત્રણેયની સાથે આ અન્ય પુરુષના પ્રત્યયો લાગે આ સર્વનામની વાત છે આ જે છે ને બધા સર્વનામ કહેવાય નામની જગ્યાએ વપરાતા જે છે એને સર્વનામ કહેવામાં આવે છે એટલે આ સર્વનામ છે બધા અસ્મદના યુષ્મદના આ તત્ સર્વનામ છે તત સર્વનામ પુલિંગ આ તત સર્વનામ સ્ત્રીલિંગ અને તત સર્વનામ નપુંસકલિંગ એટલે આ બધા સર્વનામના રૂપો છે હવે આ સર્વનામના રૂપો જે છે એના બધાની સાથે તમારે આ જે છે એ ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષને અન્ય પુરુષ લાગે છે એ વાત બરાબર છે અને એમાં આ તમને વાત કરી પ્રમાણે ગણ જે છે એના ચાર પ્રકાર છે તો જે ગણ જે લાગતો એના વિકરણ પ્રત્યે લગાવી અને એની સાથે મી વહ મહ સી થહ થન તી તહ અંતિ લગાવવાનું છે માનો કે ખાદ ધાતુ છે તો ખાદા મી ખાદા વહ ખાદા મહ ખાદ સી ખાદ થહ ખાદ થ ખાદતી ખાદતઃ ખાદંતિ ક્રીડ ધાતુ છે તો ક્રીડામી ક્રીડાવહ ક્રીડામહ ક્રીડસી ક્રીડથઃ ક્રીડથ ક્રીડતી ક્રીડતઃ ક્રીડંતિ પઠ ધાતુ છે તો પઠામી પઠાવહ પઠામહ પઠસી પઠથઃ પઠથ પઠતી પઠતઃ પઠંતિ ખેલ ધાતુ છે તો ખેલામી ખેલાવહ ખેલામહ ખેલસી ખેલથઃ ખેલથ ખેલતી ખેલતઃ ખેલંતિ આ બધી પહેલા ગણની ધાતુઓ છે કથ ધાતુ છે દસમા ગણની કથ ધાતુ છે તો એમાં અય પ્રત્યય લાગશે કથયામી કથયાવહ કથયામહ અય લાગે કથયસી કથયથઃ કથયથ કથયતી કથયતઃ કથયંતિ રચ ધાતુ છે દસમા ગણની છે તેમાં અય લાગશે રચયામી રચયાવહ રચયામહ રચયસી રચયથઃ રચયથ રચયતી રચયતઃ રચયંતિ એટલે જે ક્રિયા દર્શાવવાની છે એ ક્રિયા દર્શાવવા માટે કૂપ ધાતુ એક આપણે જોઈ લઈએ ચોથા ગણની કૂપ ધાતુ છે તો કૂપ્યામી કૂપ્યાવહ કૂપ્યામહ કૂપ્યસી કૂપ્યથઃ કૂપ્યથ
કુપ્યતિ કુપ્યતઃ અને કુપ્યંતિ એટલે ટૂંકમાં પહેલો ગણ હોય તો વિકરણ પ્રત્યય લાગશે અ છઠ્ઠા ગણમાં પણ વિકરણ પ્રત્યય લાગશે અ ચોથા ગણમાં ય અને દસમા ગણમાં અય આ વિકરણ પ્રત્યય લાગી અને એની પાછળ આ તમારા પ્રત્યયો જે છે વર્તમાન કાળના એ લગાવવાના રહે છે એટલે આ વાત થઈ સર્વનામની હવે પછીના વિડીયોમાં આપણે નામની ચર્ચા કરશું નમસ્કાર